जय श्री कृष्ण मित्रों, मारु गुजराती किचन में आपनु खूब खूब स्वागत छे। फ्रेंड्स, आपणे बार थी पीनट बटर लई आवता होय छे तो आजे घरे केवी रीते बने ए हुं तमने बताऊं छुं। कारण के पीनट बटर एवी वस्तु छे के नाना थी मांडी अने मोटाने बधाने खूब ज प्रिय होय छे, तो आजे आपणे घरे केवी रीते बने ए हुं तमने बताऊं छुं। अने फ्रेंड्स, मार्केट में बे प्रकारना मळता होय छे, एक थोड़ू क्रंची होय छे अने एकदम स्मूथ होय छे। तो हुं आगळ तमने एनी प्रोसेस कहुं छुं के तमारे क्रंची राखवुं होय तो शुं करवानुं छे अने एकदम स्मूथ पीनट बटर बनावुं होय तो शुं करवानुं छे। तो एना माटे मैं अहींया खारी सींग लीधेली छे, जोई शको छो। खारी सींग एक कप जेटली लीधेली छे। जो तमे प्लेन सींग सेकेली होय तो ए पण लई शको छो। प्लेन सींग लेता होय तो एमां तमारे चपटी एवुं निमक एटले के हाफ टीस्पून जेटलुं निमक एड करवुं पड़शे। मैं अहींया खारी सींग लीधेली छे एटले हुं निमक नथी लेती। एक चमची जेटलुं आपणे मध लईशुं अने एक चमची जेटलुं सींग तेल लईशुं। पीनट बटर छे एटले आपणे पीनट ऑइल एटले के ग्राउंडनट ऑइल ज लईशुं। तो चालो शरूआत करीए। एना माटे आ मैं एक कप जे खारी सींग लीधेली छे एने आ मिक्सी जारमां हुं पहला तो लई लउं छुं अने एने आपणे फेरवी लईशुं। फ्रेंड्स, आ खारी सींगना मैं बधा फोतरा निकाळी लीधा छे, ए आपे જોયું હશે, એટલે ફોતરા નીકાળીને જ આપણે લેવાનું રહેશે। હવે આપણે આ મિક્સર જારમાં એને પહેલા તો રિવર્સ સાઈડ ફેરવી અને ધીમે ધીમે ચાલુ કરવાનું રહેશે। એક ખાસ ધ્યાન રાખવાનું, તો હું આ મિક્સર છે એને ફેરવું છું અને બંધ કરું છું, ફેરવું અને બંધ કરું છું। આ પ્રોસેસ આપણે પહેલા થોડી વાર કરી લેવાની છે। જુઓ, હવે આ થોડું એવું વટાઈ ગયું છે, તો હવે એમાં પહેલા તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું હની એડ કરીશું। આ મેં એક ચમચી જેટલું હની લીધેલું છે એ એડ કરું છું, મોટી ચમચી છે। અને ફરીથી આપણે આને એક વખત ફેરવી લઈશું। પીનટ ઓઇલ હમણાં નહીં એડ કરીએ, પહેલા આને આપણે ફેરવી લઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આ બધી જ પ્રોસેસ મેં જસ્ટ એક વખત જે એક નંબર આવે છે એના ઉપર જ ફેરવી કરેલી છે। ફૂલ મિક્સરને ક્યારેય ચાલુ નથી કર્યું। અને હવે આટલું આપણું આ જુઓ થયું છે, આ ક્રંચી જેવું છે। હવે આમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું, એટલે હું અહીંયા આ એક ચમચી જેટલું જ ઓઇલ એડ કરું છું। અને ફરીથી આપણે થોડું ફેરવી લઈશું। ફેરવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સરને આપણે એક ઉપર જ રાખી અને ફેરવીશું। જુઓ ફ્રેન્ડ્સ, નજીકથી જોઈ લો, આ આપણું ક્રંચી એવું પીનટ બટર તૈયાર થઈ ગયું છે। તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો, સરસ એવું તેલ છૂટી ગયું છે। તો ઘણાને આવું ક્રંચી ગમતું હોય છે, તો એ રીતે પણ તમે લઈ શકો છો। હવે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ કરીને બતાવીશું। તો હવે આપણે આ ટાઈમે મિક્સરને ફૂલ કરી અને વાટી લઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ પીનટ બટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હજુ પણ આથી સ્મૂધ કરવું હોય તો કરી શકાય છે, પરંતુ આ પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું છે। અને આ પીનટ બટરને તમે રોટલી ઉપર, પ્લેન રોટલી ઉપર બાળકોને આપી શકો છો, પ્લેન પરાઠા ઉપર આપી શકો છો, ઇવન
કોઈ પણ બાળકોને જેમ ભાવતો હોય એની જગ્યાએ તમે આ પીનટ બટર ચોપડીને આપશો તો ખૂબ જ હેલ્ધી રહેશે. તો એકદમ સરસ એવું આપણું આ પીનટ બટર તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે એને સર્વ કરીશું. કેટલું સરસ ટેક્સચર આવ્યું છે આપ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારા પીનટ બટરની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું આપણું પીનટ બટર તૈયાર છે. તો તૈયાર છે આપણું આ ઘરનું બનાવેલું હેલ્ધી એવું પીનટ બટર. આભાર મિત્રો.